મળતા હોય છે એ મોટે ભાગે મેંદાના બનેલા હોય છે. પ્લસ જો વધારે સારી ક્વોલિટીના પાસ્તા લેવા જઈએ તો બજેટમાં પણ બહુ જ મોંઘા પડતા હોય છે. વેરી ટ્રુ વૈભવી. એટલે આપણે જો ઘરે બનાવીએ તો આપણી મરજી મુજબના આપણે લોટમાંથી બનાવી શકીએ, ડિફરન્ટ સોસીસ બનાવી શકીએ, ડિફરન્ટ ફ્લેવર્સ આપી શકીએ, અને ગૃહિણીના બજેટમાં તો નેચરલી બરાબર બનબેસતા થાય. યસ, તો તમે આ પાસ્તાની ડીશ શીખવવા માટે રેડી છો? તૈયાર છું. ઓકે ફ્રેન્ડ્સ, આજથી આપણે શીખવાના છીએ હોમમેડ પાસ્તાની વિવિધ વાનગીઓ. તો ચાલો શીખવા માટે થઈ જાઓ તૈયાર. શરૂ કરીએ આપણા સૌનો ફેવરિટ રસોઈ શો પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ. પાસ્તાની તદ્દન નવી જ વેરાયટી શીખવવા માટે આપણી સાથે છે કુકિંગ એક્સપર્ટ કલ્પના શાહ. ચાલો તમને મળીએ. કલ્પનાબેન, પાસ્તા એક એવી ડીશ છે કે જેને સિંગલ ડીશ તરીકે પણ સર્વ કરી શકીએ અને એઝ અ હોલ મીલ પણ આપણે સર્વ કરી શકીએ. બરાબર. તો પાસ્તા કેવી રીતે બનતા હોય છે? બેઝિકલી બે મુખ્ય પ્રકાર કહી શકાય, જે એક છે ડ્રાય પાસ્તા અને બીજા છે ફ્રેશ પાસ્તા. યસ, ડ્રાય પાસ્તા ઇઝ પાસ્તા સેકા અને ફ્રેશ પાસ્તા ઇઝ પાસ્તા ફ્રેસ્કા. અચ્છા, એટલે કે એ બંનેના નામ પણ અલગ અલગ છે એમની ઓળખ પ્રમાણે. હા, રાઈટ. આજે આપણે કયા પાસ્તા બનાવવાના છે? આજે આપણે ફ્રેશ પાસ્તા સ્ટફ પાસ્તા બનાવવાના છે. અચ્છા, એટલે પાસ્તાનું એક સ્ટફ વર્ઝન બનવાનું છે. હા. શું નામ છે રેસિપીનું? પિરોગી. પિરોગી કઈક ડિફરન્ટ નામ છે, શું છે એની સ્પેશિયાલિટી? એકચ્યુઅલી આ પોલેન્ડ અને ઇસ્ટર્ન યુરોપિયન કન્ટ્રીઝ અને સેન્ટ્રલ યુરોપિયન કન્ટ્રીઝમાં વધારે બને છે, અને ટ્રેડિશનલી મેંદામાંથી જ થતું હોય છે. સ્ટફિંગ હંમેશા એમાં બટેટા અને ચીઝનું હોય છે. અચ્છા, પણ આજે આપણે એને થોડું હેલ્ધી વર્ઝન કરીશું. યસ, એટલે કે હેલ્ધી વર્ઝન અને એક ટ્વિસ્ટ સાથેનું વર્ઝન છે. હા, શરૂઆત કરીએ. સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે લોટ માટે નાચની રવો અને મેંદાનું મિશ્રણ, સ્ટફિંગ માટે બટેટા, ચીઝ, સેલરી, લીલા કાંદા, મિક્સઅપ્સ, ચીલી ફ્લેક્સ, બટર, પાઇન નટ્સ, સોયા ચંક્સ, લસણ, થાઈમ, લીલા મરચા, કેપ્સિકમ અને મીઠું અને મરી. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ તો ખાસા બધા છે, કારણ કે પાસ્તાની રેસીપી છે એમાં ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ થતો જ હોય છે. બનવામાં કેટલો ટાઈમ લાગશે? 15-20 મિનિટ. ઓકે, શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એનો લોટ બાંધીશું. આમાં 1/4 કપ નાચનીનો લોટ એટલે કે રાગી, 1/4 કપ ઝીણો રવો, 1/4 કપ મેંદો અને 1/8 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખેલો છે. 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. બધું બરાબર મિક્સ કરી લઈએ. કલ્પનાબેન, જનરલી પાસ્તા માટેનો ડો કયા લોટમાંથી રેડી કરવામાં આવતો હોય છે? જનરલી જે દુરામ વીટ આવે એનો ડો હોય છે, રવો એમાંથી બનતો, એમાંથી હોય, મેંદો હોય, અને યુઝ્યુઅલી ફ્રેશ પાસ્તા એગથી બાઇન્ડ કરવામાં આવતા હોય છે. આપણે એમાં આજે 1 ટેબલસ્પૂન દહીં લેશું. અચ્છા, વેજીટેરિયન રેસીપી બનાવીએ છીએ એટલે એગના ઓપ્શનમાં આપણે દહીં લઈએ છીએ. હા, હવે આમાં જરૂર મુજબ થોડું પાણી નાખીશું, બહુ ઢીલો લોટ નથી કરવાનો. પાસ્તાનો સૌથી પહેલો ઉલ્લેખ 1154માં સિસિલીમાં જે લિટરેચર થયું એમાં એ લોકોએ મેન્શન કર્યું છે પાસ્તા માટે, એટલે પાસ્તા ઘણા જૂના છે. યસ,
1154 એટલે તો આજથી કેટલા બધા વર્ષો જૂની આ રેસિપી કહી શકાય. લોટ બાંધીને તૈયાર છે, એને થોડીવાર રેસ્ટ આપીશું. હા, હવે પાસ્તાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ લેશું. 1 ટીસ્પૂન બટર લેશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ટીસ્પૂન લસણ લેશું, ઝીણું કાપેલું. 1 ટીસ્પૂન લીલા મરચા. 1 ટેબલસ્પૂન કેપ્સિકમ નાખીશું. 1 કાંદો છે, 1 લગભગ હાફ કપ જેટલો લેશું. 1 સ્ટફિંગ બનાવીએ છે એ કેવા ટેસ્ટનું બનશે? યુઝ્યુઅલી એ લોકોનું તો બહુ માઇલ્ડ હોય, ખાલી બટેટા અને ચીઝ જ હોય, પણ આપણે ઇન્ડિયન ટેસ્ટ મુજબ થોડું એને સ્પાઇસી બનાવીશું. અચ્છા. હાફ ટીસ્પૂન થાઈમ છે, ડ્રાય થાઈમ છે. હાફ ટીસ્પૂન મરી છે. હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ છે. 1/4 ટીસ્પૂન મિક્સ હર્બ્સ છે. ફ્રેશ સેલરી છે. લગભગ 2 ટેબલસ્પૂન જેટલી લેશું. સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ. વન ફોર્થ કપ સોયા ગ્રેન્યુલ્સ છે. 1 ટીસ્પૂન પાઇન નટ્સ છે, જેને બટરમાં સોતે કરી લીધા છે. કલ્પનાબેન, પાઇન નટ્સનો ટેસ્ટ કેવો હોય છે? પાઇન નટ્સ એટલે આપણે જેને અહીંયા ચિલગોઝા કહીએ છીએ. થોડી મીઠાશ પણ હોય એનામાં અને બહુ સરસ ફ્લેવર હોય છે. અચ્છા. 1/2 કપ બટેટાનો માવો છે. 1/2 જે લોકો જ્યારે બનાવતા હોય ને ત્યારે મોટા વેચમાં ઘણી બધી બનાવી લે અને પછી એને બોઇલ કરીને ફ્રીઝ કરી દે, એટલે પછી જ્યારે જોઈએ ત્યારે એને વાપરી શકાય. અને આ 1/2 બનાવી અને એને પાછી બટર અને ઓલિવ ઓઇલમાં થોડી સોતે કરવાની હોય છે. અચ્છા. અને પછી સર્વ થતી હોય છે. આ પાસ્તાનું બહુ જ ડિફરન્ટ વર્ઝન છે. યસ. પણ ઇટ ઇઝ વેરી પોપ્યુલર. યુએસએમાં બી આ લોકોને ફ્રોઝન સેક્શનમાં 1/2 મળતી જ હોય. બધું મિક્સ થઈ ગયું છે. 1/4 કપ ચેડર ચીઝ છે એ લઈ લેશું. ઓકે. ગેસ બંધ કરી. જે સ્ટફિંગની ગરમી છે એનાથી ચીઝ મેલ્ટ થઈ જશે. સ્ટફિંગ તૈયાર છે. બોલમાં કાઢી લઈએ. આને થોડું રૂમ ટેમ્પરેચર પર આવવા દઈએ. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે આ લોટમાંથી આપણે પહેલા પાસ્તા વણી લઈએ. અને એક બાજુ પાણી ગરમ મૂકી દીધું છે. પાણીમાં થોડું મીઠું નાખી દઈએ અને થોડું તેલ નાખી દઈએ. ઓકે. બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી પૂરી વણવાની. સ્ટફિંગ મૂકીશું. હા. આ તો આપણે ઇન્ડિયન ક્યુઝિનમાં જે રીતે ઘૂઘરા બનાવતા હોઈએ છે એવી રીતના, એવી જ રીતે એને ક્રીમ કરીને પણ થાય ફોર્કથી. અને એ લોકો આવી રીતે પુલ અને ટ્વિસ્ટ એમ કરીને, એટલે ઘૂઘરાની જેમ જ વાળે.
અને કાંગરી પાડીને કરેલા દેખાય પણ સારા અને ખુલી નથી જતા પ્રોપર એનું સીલિંગ થઈ જાય હા અત્યારે આ રીતે ઘૂઘરાનો શેપ આપીએ છે બીજા કોઈ શેપ આપવા હોય તો કયા સારા લાગે પિરોગી હંમેશા હાફ મૂન શેપમાં જ હોય અચ્છા હા અને આ લોટમાંથી બીજા કોઈ પાસ્તાનો શેપ આપવો હોય તો કયા થઈ શકે સાદા પાસ્તા આપણે કરવા હોય તો સ્ટ્રીપમાં કાપીને કરી શકે રાવિયોલી બનાવીએ છીએ એ પણ બનાવી શકાય તમને પણ કાંગરી પાડવાની બહુ જ સરસ ફાવટ છે પાણી બોઇલ થઈ ગયું છે પાસ્તા મૂકી દઈએ કલ્પનાબેન પાસ્તા બોઇલ કરતી વખતે પાણીનું ટેમ્પરેચર કેટલું મહત્વ ધરાવે છે ટેમ્પરેચર કરતા રોલિંગ બોઇલ જોઈએ ને એટલે કે આવી તો ઉકળતું હોય એવું જ હોવું જોઈએ અને પાસ્તાને બોઇલ કરવાની એક્ચ્યુઅલ પ્રોસેસ કઈ કઈ શકાય એ જો ડ્રાય પાસ્તા હોય તો એને બોઇલ થતા ટાઈમ લાગે ફ્રેશ પાસ્તા જલ્દી થઈ જાય અને બીજું કે ફ્રેશ પાસ્તા છે બહુ એક્સપાન્ડ ન થાય ડ્રાય પાસ્તા હોય એનાથી ઘણા મોટા થતા હોય છે અને આ પાસ્તા જ્યારે થઈ જાય ને ત્યારે પાણીની ઉપર આવી જશે એટલે સમજવાનું કે થઈ ગયા છે ઓકે યુઝ્યુઅલી ડ્રાય પાસ્તાની ઉપર ઇન્સ્ટ્રક્શન લખેલી હોય છે 10 મિનિટ 12 મિનિટ એટલા જ કરવા જોઈએ વધારે કુક કરી નાખો તો પછી મજા ના આવે આલદાંતે રહેવા જોઈએ યસ અને આમાં તો ઉકળીને ઉપર આવી જાય એટલે સમજવાનું કે થઈ ગયા છે આશરે કેટલો ટાઈમ લાગશે એક 5-1 મિનિટ ઓકે ચાલો જોઈએ કે પાસ્તા બોઇલ થઈ ગયા પછી હવે શું કરવાનું છે કલ્પનાબેન પાસ્તા બોઇલ થઈને રેડી છે હા તૈયાર છે ઓકે હવે શું કરીએ છીએ હવે પિરોગી હંમેશા સોટે થતી હોય છે બટર અને ઓલિવ ઓઇલમાં ઓકે આપણે કરીશું એક ટીસ્પૂન ઓલિવ ઓઇલ લઈએ એક ટીસ્પૂન બટર લેશું લીલા કાંદા છે એક ટીસ્પૂન નાખીશું કેપ્સિકમ છે એક ટીસ્પૂન પિરોગી છે મૂકી દઈએ હા બોઇલ થઈ ગયા પછી તો પિરોગીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે ઓર બ્રાઉન કલર જેવો શેડ આવી ગયો છે એની પર હા નાચની છે ને અંદર યસ નોર્મલ પાસ્તા કરતા તો એકદમ ડિફરન્ટ છે હા સેલરી છે 1 ટીસ્પૂન નાખી દેશું ચીલી ફ્લેક્સ છે 1/2 ટીસ્પૂન તમને ગમે તો મિક્સ હર્બ્સ પણ આમના નાખી શકાય થોડા એને ગુલાબી કરવાના છે અચ્છા અત્યારે આપણે ખાલી કેપ્સિકમ અને લીલા કાંદા લઈએ છે જનરલી પાસ્તા જ્યારે સોતે થતા હોય ત્યારે ઘણા બધા વેજીટેબલ્સ નો યુઝ પણ થતો હોય છે હા ઇટાલિયન પાસ્તા કરતા હો ત્યારે યસ પાસ્તા સોતે થઈ ગયા છે ગેસ બંધ કરી લો શ્યોર હવે પિરોગી તૈયાર છે એનો સોસ કરી લઈએ કયો સોસ બનાવીએ છે આજે આપણે ટમેટોનો જ કરીશું ઓકે અને એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું લીધું છે પ્લાન્ચ કરેલા ટમેટા સેલરી લીલા કાંદા ચીલી ફ્લેક્સ બટર ઓલિવ ઓઇલ કેચઅપ પ્રુન્સ સૂકો કાંદો લસણ કેપ્સિકમ મીઠું સાકર ઓકે શરૂઆત કરીએ ગેસ ઓન કરો એક ટીસ્પૂન ઓલિવ ઓઇલ લેશું એક ટીસ્પૂન બટર લેશું એક ટીસ્પૂન ગાર્લિક છે એક ટેબલસ્પૂન સૂકો કાંદો એક ટીસ્પૂન કેપ્સિકમ છે આ 1/2 કપ બ્લાન્ચ કરેલા ટામેટા છે ઝીણા કાપી લીધા છે એટલે અંદાજે 2 મીડિયમ ટામેટા લીધા છે હા આ પ્રુન્સ છે એક પ્રુન લીધું છે ઝીણું કાપીને ટોમેટો સોસમાં પ્રૂન શા માટે એડ કરીએ છીએ એક તો એની મીઠાશ આવશે અને ટેસ્ટ પણ એનો સરસ લાગે છે હા એક ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લેશું તીખાશ તમને ગમતી હોય એ પ્રમાણે કરી શકો એક ટેબલસ્પૂન સેલરી છે એક ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ છે સ્વાદ મુજબ મીઠું નાખીશું હા
હાફ ટીસ્પૂન સુગર, કલ્પનાબેન જે રીતે પાસ્તાના શેપ્સમાં વેરાયટીઝ મળતી હોય છે એ જ રીતે પાસ્તાની સાથે જે સોસીસ સર્વ કરવામાં આવે છે એમાં પણ ઘણી બધી વેરાયટીઝ હોય છે. હા, પણ બેઝિકલી કયા પાસ્તા સાથે કયો સોસ વધારે સારો લાગે? યુઝ્યુઅલી થીન અને લોંગ સ્ટ્રીપ પાસ્તા હોય એની સાથે પેસ્તો સોસ વધારે જતો હોય છે. ઓકે, જેવા કે સ્પેગેટી છે એની સાથે પેસ્તો સરસ લાગે છે. અને ટોમેટો સોસ જનરલી થિક પાસ્તા હોય, સ્ટફ પાસ્તા હોય, ટ્યુબ્યુલર હોય, એ બધામાં ટોમેટો સોસ વધારે જતો હોય છે. એટલે ટ્યુબના જે પાસ્તા હોય એના જે હોલ્સ હોય છે એની અંદર ટોમેટો સોસ ઇઝીલી અંદર જતો રહે. હા, થોડો એક 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. જે રેડ સોસ અથવા ટોમેટો સોસ હોય છે એ થોડોક ટેંગી અને સ્પાઈસી હોય છે, વ્હાઈટ સોસ થોડોક સ્વીટ અને માઇલ્ડ હોય છે. પેસ્તો સોસનો ટેસ્ટ કેવો હોય છે? પેસ્તો સોસ મેઇનલી બને બેઝિલ લીવ્સ, આપણે જે પાઇન નટ્સ બતાડ્યા તે, પાર્મેસાન ચીઝ, ઓલિવ ઓઇલ, સોલ્ટ અને એનેથી બનતો હોય છે. અને ટેસ્ટમાં હર્બ્સનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે, ફ્રેશ બેઝિલનો. આને એક 2 મિનિટ બોઇલ થવા દેશું. ચાલો હવે જોઈએ કે પિરોગીને સર્વ કરવા માટેની પ્રોસેસ શું છે. કલ્પનાબેન, ટોમેટો સોસ રેડી છે? તૈયાર છે. હવે શું કરીએ છે? હવે સર્વ કરી દઈશું. ઓકે, જે હર્બ્સ, કેપ્સિકમ અને લીલા કાંદા એડ કર્યા હતા એનું સરસ કોટિંગ થઈ ગયું છે ઉપર. હા, પાસ્તા હોય એટલે ચીઝ તો હોય જ. હા, લીલા કાંદાના 5 છે. આ દહીંનો મસ્કો છે, એમાં ફ્રેશ સેલરી અને સોલ્ટ નાખેલા છે. યુઝ્યુઅલી પિરોગી સાવ ક્રીમ સાથે સર્વ થતું હોય છે, પણ આપણે હેલ્ધી બનાવ્યું છે એટલે મેં દહીંનો મસ્કો લીધો છે. ઓકે, તો તૈયાર છે પોલેન્ડની વેરી ફેમસ પોલિશ ડમ્પલિંગ પિરોગી. યસ, બનાવવા માટે જોઈશે પાસ્તા બનાવવા માટે રાગી 1/4 કપ, રવો 1/4 કપ, મેદો 1/4 કપ, બેકિંગ પાવડર 1/8 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ઓલિવ ઓઇલ 1 ટેબલસ્પૂન, દહીં 1 ટેબલસ્પૂન, સ્ટફિંગ બનાવવા માટે ઓલિવ ઓઇલ 1 ટેબલસ્પૂન, બટર 1 ટીસ્પૂન, સમારેલું લસણ 1 ટીસ્પૂન, સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન, તમારેલું કેપ્સિકમ 1 ટેબલસ્પૂન, લીલી ડુંગળી 1/2 કપ, ડ્રાય થાઇમ 1/2 ટીસ્પૂન, તમારેલી સેલેરી 2 ટેબલસ્પૂન, મિક્સ હર્બ્સ 1/4 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, પાઇન નટ્સ 1 ટીસ્પૂન, સોયા ગ્રેન્યુઅલ્સ 3 ટેબલસ્પૂન, ચેદાર ચીઝ 3 ટેબલસ્પૂન, બાફેલા બટાકા 1 નંગ, મરી 1/2 ટીસ્પૂન, સ્ટર ફ્રાય કરવા માટે ઓલિવ ઓઇલ 1 ટીસ્પૂન, બટર 1 ટીસ્પૂન, લીલી ડુંગળી 1 ટીસ્પૂન, કેપ્સિકમ 1 ટીસ્પૂન, સમારેલી સેલરી 1 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, ટમેટો સોસ બનાવવા માટે ઓલિવ ઓઇલ 1 ટીસ્પૂન, બટર 1 ટીસ્પૂન, સમારેલું લસણ 1 ટીસ્પૂન, સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન, બ્લાન્ચ કરેલા ટામેટા 2 નંગ,
સમારેલું કેપ્સિકમ 1 ટીસ્પૂન, પ્રુન્સ 1 નંગ, સેલરી 1 ટેબલસ્પૂન, ટમેટો કેચઅપ 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 1/2 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે ચેદાર ચીઝ, લીલી ડુંગળીના પાન, સેલરી અને મસ્કા દહીંનું મિશ્રણ. પિરોગી બનાવવાની રીત. પાસ્તા બનાવવા માટે 1 બાઉલમાં રાગી, રવો અને મેંદાના લોટનું મિશ્રણ, ઓલિવ ઓઇલ, મીઠું, દહીં અને પાણી ઉમેરી કણક તૈયાર કરો અને તેને રેસ્ટ આપો. સ્ટફિંગ બનાવવા માટે 1 બાઉલમાં ઓલિવ ઓઇલ, બટર, સમારેલું લસણ, સમારેલા લીલા મરચાં, સમારેલું કેપ્સિકમ, લીલી ડુંગળી, ડ્રાય થાઈમ, મરી, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, સમારેલી સેલેરી, મીઠું, સોયા ગ્રેન્યુઅલ્સ, પાઇન નટ્સ, બટાકાનો માવો અને ચેદાર ચીઝ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો. કણકને રેસ્ટ આપ્યા બાદ તેના લુઆ કરી અટામણ લઈ વણી લો. વણેલી પૂરીની વચ્ચે સ્ટફિંગ મૂકી ફોલ્ડ કરી તેને ઘૂઘરાની જેમ કાંગરી વાળી લો અને પિરોગી તૈયાર કરો. હવે પાણીમાં મીઠું અને તેલ નાખી તેને ઉકાળી લો. ત્યારબાદ તેમાં પિરોગીને બોઇલ કરી લો. સ્ટર ફ્રાય કરવા માટે 1 પેનમાં ઓલિવ ઓઇલ, બટર, લીલી ડુંગળી, કેપ્સિકમ, પિરોગી, સેલરી અને ચીલી ફ્લેક્સ ઉમેરી તેને સોતે કરી લો. ટમેટો સોસ બનાવવા માટે 1 સોસ પેનમાં ઓલિવ ઓઇલ, બટર, લસણ, સમારેલી ડુંગળી, સમારેલું કેપ્સિકમ, બ્લાન્ચ કરેલા ટમેટા, સમારેલા પ્રુન્સ, ચીલી ફ્લેક્સ, સમારેલી સેલરી, ટમેટો કેચઅપ, મીઠું, ખાંડ અને પાણી ઉમેરી તેને બોઇલ કરી લો. હવે સ્ટર ફ્રાય કરેલી પિરોગીને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી સોસ પોર કરો. ત્યારબાદ ચીઝ, લીલી ડુંગળી અને સેલરી તથા દહીંના મસ્કાના મિશ્રણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પિરોગી. પાસ્તાની રેસિપી શીખ્યા બાદ હવે શીખવાની છે વર્સેટાઇલ ઇન્ગ્રેડિયન્ટ તરીકે યુઝ થઈ શકે તેવા બેસનમાંથી બનતી રેસિપીઝ, જેને શીખવવાની શરૂઆત કરશે કુકિંગ એક્સપર્ટ હિના દેસાઈ. હાય હિનાબેન. હેલો હિનાબેન. બેસન અથવા તો ચણાનો લોટ એક એવું ઇન્ગ્રેડિયન્ટ કહી શકાય કે જેને આપણે ઘણી બધી રેસિપીઝમાં યુઝ કરી શકીએ. તમારું શું માનવું છે એ બાબતમાં? વૈભવી, એકદમ સાચી વાત છે. બેસન એકદમ વર્સેટાઇલ ઇન્ગ્રેડિયન્ટ છે. ક્યુઝિનની વાત કરીએ તો લાઈક મહારાષ્ટ્રીયન ક્યુઝિન કે બંગાળી ક્યુઝિન કે ગુજરાતી ક્યુઝિન કે બધામાં જ બેસન તો ઘણી બધી રેસિપીઝમાં બેઝ તરીકે વપરાતું હોય છે. રાઈટ. તો બેસનમાંથી આજે તમે કઈ બે રેસિપી શીખવાના છો? આજે સૌથી પહેલા હું એક મહારાષ્ટ્રીયન રેસિપી છે કોથંબીર વડી, એ બનાવીશ. અને સેકન્ડ છે સુરતી ગાંઠિયા. અરે વાહ. એટલે એક રેસિપી મહારાષ્ટ્રીયન ક્યુઝિનમાંથી બનશે અને એક ગુજરાતી ક્યુઝિનમાંથી. કોથંબીર વડીની વાત કરીએ તો મહારાષ્ટ્રીયન ક્યુઝિનની એક બહુ જ પોપ્યુલર ડિશ કહી શકાય. કેવી રીતે બનશે એ તો જોઈશું. સામગ્રી જોઈ લઈએ. હા, કોથંબીર વડી છે, કોથમીર તો છે જ, ચણાનો લોટ છે, મકાઈનો લોટ છે, ગરમ મસાલો છે, લસણ અને મરચાંની પેસ્ટ છે, રવો છે, પીનટ છે, સુગર છે, હળદર છે, ત્યાર પછી હિંગ છે અને કડી પત્તા. ઓકે. અને કોથંબીર વડી બનતા કેટલો ટાઈમ લાગે છે? કોથંબીર વડીમાં પહેલાંનો બેઝ રેડી કરવાનો છે, એના માટે 10-1 મિનિટ જોશે અને પછી એને થોડી સેટ કરી અને પછી એને આગળની પ્રોસેસ કરવાની છે. ટોટલ 20-25. ઓકે, તો શરૂઆત કરીએ. શ્યોર. ગેસ ચાલુ કરીએ. વન એન્ડ હાફ કપ પાણી લઈશું. કોથંબર વડીની વાત કરીએ તો ઘણી જગ્યાએ લાઈક જુદા જુદા રિજિયન વાઇઝ જુદી જુદી એની મેકિંગ પ્રોસેસ છે. અચ્છા. અત્યારે આપણે બનાવીએ છીએ લાઈક ખીચું સ્ટાઇલ બનાવીને પછી એને સેટ કરીને સેલો ફ્રાય કરવાનું. ઓરિજિનલી એ રીતે પણ બનતું હોય છે કે જેમ આપણે ઢોકળાનું ખીરું બનાવીએ તેમ ચણાનો લોટ લેવાનો, એની અંદર કોથમીર સમાથી નાખવાની અને મસાલા કરવાના અને એને ઢોકળિયાની જે બાફી લેવાનું. અચ્છા. અને પછી પીસ કરીને પછી એને સેલો ફ્રાય થતું હોય છે. અત્યારે આપણે થોડી ઇઝી પ્રોસેસથી કરીએ. ઓકે, એટલે બંને પ્રોસેસથી બનાવી શકાય. હા. 4 લસણની કળી અને 6 મરચાં લીધા છે અને બંનેને પેસ્ટ કરી દીધી છે. ગેસ ધીમો રાખીએ. એની સાથે હળદર, હિંગ અરાઉન્ડ 1/4 ટીસ્પૂન અને મીઠું નાખીશું. ગેસ બંધ કરીએ. ઓકે. 1/4 ટીસ્પૂન
गरम मसालो सुगर ऑप्शनल छे ક્યારેક નંખાતી હોય છે ક્યારેક નથી નંખાતી આપણે થોડા પ્રમાણ નાખીશું 1 ટીસ્પૂન ઓકે અને સિંગદાણા છે કાજુ પણ નાખી શકાય સિંગદાણા પણ નાખી શકાય અને બંને અવોઈડ કરવો હોય તો બંને અવોઈડ પણ કરી શકાય જી 2 ટેબલસ્પૂન બધા જે મસાલા કરીએ છે એ ગેસ ઓફ કર્યા પછી કરીએ છે એનું શું રીઝન છે ચણાનો લોટ એમાં એડ કરવાનો છે લમ્સ ના પડે એટલા માટે આપણે ગેસ બંધ કરીને એડ કરીએ ઓકે 3/4 કપ चना नो लोट लीधो छे पण जाड़ो जे आवे ने करकरो थोड़ो ए लेवानो छे ओके એની સાથે યુઝ્યુઅલી ઘણે એકલા બેસન થી પણ કરતા હોય પણ થોડી સોફ્ટ કોથંબીર વડી બને એટલા માટે હું થોડો મકાઈનો લોટ પણ નાખું છું 1/4 કપ મકાઈનો લોટ પીળી મકાઈનો લોટ ઓકે અને ફાઇનલી જ્યારે એને શેલો ફ્રાય કરતા ક્રિસ્પી બને એટલા માટે 1 ટેબલસ્પૂન જેટલો રવો કડી પત્તા એડ કરીએ 1 ટેબલસ્પૂન જેટલું તેલ પણ એડ કરીએ હવે એકવાર બધું મિક્સ કરીએ જ્યારે મેં અગાઉ કીધું ઢોકળાના ખીરું બનાવીને ઢોકળાની જેમ ખીરું બનાવીને જ્યારે તમે કૂક કરો ત્યારે એમાં 1/4 ટીસ્પૂન જેટલું સોડા બાયકાર્બ નાખવું જરૂરી છે અત્યારે આપણે એડ નથી કરતા કારણ કે અમે છૂટું જ કૂક કરીએ છીએ गैस चालू करिए धीमे धीमे खीरू छे ए घट थसे યુઝ્યુઅલી આપણે જે રીતે ખીચું બનાવી અને પાણીમાં બધા મસાલા કરીએ એ જ રીતે કરીએ છીએ અને પછી એને કૂક કરીએ છીએ જોઈ શકાય છે કે એકદમ ઘટ થઈ ગયું છે આ રીતે ટોટલી પેનની સાઈડ છોડી દે ત્યાં સુધી એને કૂક કરવાનું છે ને હા અને કોથંબીર વડીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ બેસન અને ત્યાર પછી કોથમીર યસ અને કોથમીરને આખી જ ધોઈ લેવાની છે અને મૂળ કાપીને ધોઈ લેવાની છે અને નીતરતી કરીને પછી એકદમ ફાઇનલી ચોપ કરી લેવાની છે અને અત્યારે આપણે 1 કપની સામે 1 કપ કોથમીર લઈએ છીએ મિક્સ કરીએ યુઝ્યુઅલી આ રીત બહુ ઓછી ફેમસ છે ઢોકળિયાની રીતે જે ખીરું બનાવીને કરીએ એ રીત વધારે ફેમસ છે તો સારી રીતે કોથમીર પણ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે ગેસ બંધ કરીએ એક આવી રીતે સ્ટીલનું સ્ક્વેર ટીન લીધું છે થાળીમાં પણ કરી શકાય અને એને થોડું ગ્રીસ કરી લઈએ હા મિક્સરને થેપી દઈ અંદર આ રીતે થાળીમાં સેટ કરવાનું છે થેપી દેવાનું છે પણ એકદમ પતલું નથી કરવાનું થોડું થીક રાખીશું હા ખીચા જેવું જ એનું ટેક્સચર છે એટલે ઈઝીલી એને હેન્ડલ કરી શકાય છે વઈ વઈ મિક્સરને મેં થેપી લીધું છે હવે એને 10 થી 15 મિનિટ એકદમ ઠંડુ કરીશું હા વઈ વઈ જોઈ શકાય છે કે 10 થી 15 મિનિટની રેસ્ટ આપીને પછી એને એકદમ ઠંડુ કરી લીધું છે હવે એના પીસ કરવાના છે હા ગમે એ શેપમાં કરી શકાય ક્યાં તો ટ્રાયંગલ ક્યાં તો સ્ક્વેર આપણે કયા શેપમાં કરીએ બોલ ટ્રાયંગલ ઓકે
કોથમીર વડી કટ કરી લીધી છે એને શેલો ફ્રાય કરીએ આ સ્ટેજ ઉપર ડીપ ફ્રાય પણ કરી શકાય અને શેલો ફ્રાય પણ કરી શકાય રાઈટ આપણે શેલો ફ્રાય કરીએ હા ગેસ ચાલુ કરીએ ત્રણેક ટેબલસ્પૂન તેલ મૂકીશું ગેસ ધીમો કરીશું તેલમાં મૂકીએ ક્યાં સુધી શેલો ફ્રાય કરવાની આજુબાજુની એજીસ પર થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જશે ત્યાં સુધી કરીશું ઓકે વચ્ચે વચ્ચે એક બે વાર પલટાવતા રહીશું નવેન આ રેસીપી એવી છે કે જે બ્રેકફાસ્ટમાં તો લઈ શકાય પણ સાથે સાથે પાર્ટી હોય અથવા કીટી પાર્ટી હોય ત્યારે સ્નેક્સમાં પણ સર્વ કરી શકાય બહુ જ સરસ લાગે છે વૈભવી તૈયાર થઈ ગયા છે ગેસ બંધ કરીએ બસ આવી એકદમ સરસ ગોલ્ડન કલરની શેલો ફ્રાય કરવાની છે કાઢી લઈએ હવે કોથંબીર વડી રેડી છે એને સર્વ કરીએ વૈભવી રેડી છે કોથંબીર વડી બેસનમાંથી બનતી એક ખૂબ જ ઇઝી રેસીપી એને મેં જે ચટણી સાથે સર્વ કરી છે યુઝ્યુઅલી જે મહારાષ્ટ્રીયન થેચા મરચાની ચટણી હોય એની સાથે સર્વ થતું હોય છે અત્યારે મેં કાચી કેરી લીલા મરચાં કોથમીર અને ખાંડ અને મીઠું એટલું નાખીને ચટણી બનાવી છે એની જોડે સર્વ કરી છે ઓકે કોથંબીર વડી બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 3/4 કપ પાણી 1.5 કપ મકાઈનો લોટ 1/4 કપ રવો 1 ટેબલસ્પૂન લસણ 4 કળી મરચાં 6 નંગ હળદર 1/2 ટીસ્પૂન હિંગ 1/4 ટીસ્પૂન મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો 1/4 ટીસ્પૂન ખાંડ 1 ટીસ્પૂન શિંગદાણા 2 ટેબલસ્પૂન મીઠા લીમડાના પાન 10-12 પાન તેલ 4 ટેબલસ્પૂન સમારેલી કોથમીર 1 કપ ગાર્નિશિંગ માટે કોથમીર સર્વિંગ માટે કાચી કેરી કોથમીર અને મરચાની ચટણી કોથંબીર વડી બનાવવાની રીત સૌપ્રથમ એક પેનમાં પાણી લસણ અને મરચાની પેસ્ટ હળદર હિંગ મીઠું ગરમ મસાલો ખાંડ શિંગદાણા ચણાનો લોટ મકાઈનો લોટ રવો મીઠા લીમડાના પાન અને તેલ મિક્સ કરી ગેસ ચાલુ કરી તેમાં સમારેલી કોથમીર મિક્સ કરી લો કુક થઈ ગયા બાદ ગ્રીસ કરેલા મોલ્ડમાં લઈ આ મિશ્રણને પાથરી બરાબર પ્રેસ કરી લો અને સેટ થવા દો બરાબર સેટ થઈ ગયા બાદ તેના પીસીસ કરી પેનમાં તેલ લઈ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો શેલો ફ્રાય થઈ ગયા બાદ સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી કાચી કેરી મરચાં અને કોથમીરની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે કોથંબીર વડી ગુજરાતી ક્યુઝિનમાં આપણે જાત જાતના ગાંઠિયા ખાતા હોઈએ છીએ અને આજે બનવાના છે સુરતી ગાંઠિયા કેવી રીતે બનશે ચાલો હિનાબેનને પૂછીએ હિનાબેન ગુજરાતી ક્યુઝિનની સૌથી પોપ્યુલર કોઈ રેસીપી હોય તો એ છે ગાંઠિયા ઓફકોર્સ બેસનમાંથી બને છે અને બહુ જ પોપ્યુલર કહી શકાય ગાંઠિયામાં વણેલા ગાંઠિયા વિશે સાંભળ્યું છે મરીવાળા ગાંઠિયા વિશે સાંભળ્યું છે અને ખૂબ જ ફેમસ એવા ભાવનગરી ગાંઠિયા તો ખરા જ પણ સુરતી ગાંઠિયા કેવા હોય છે ગાંઠિયા છે એટલે આજના આપણા થીમ પ્રમાણે બેસન તો છે જ અને એમાં એનો મેઇન ટેસ્ટ થોડો અજમાનો અને થોડો સફેદ મરી પાવડર આવશે અને એની ઓળખ એ કહી શકાય કે ભાવનગરી ગાંઠિયા જેમ મોટા અને જાડા હોય છે સુરતી ગાંઠિયા એકદમ નાના અને પોચા હોય છે હા એટલે કે જે નાની સાઈઝના અને ફરસા ગાંઠિયા આવે છે એ સુરતી ગાંઠિયા ઓકે તો ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ બહુ જ ઓછી સામગ્રી છે રેગ્યુલર ચણાનો લોટ છે અજમો છે સફેદ મરી પાવડર છે સુરાબાઈ કાપ અને મીઠું કેટલી વાર લાગશે બનતા
બસ 10 થી 15 મિનિટ ઓકે સો લેટ્સ સ્ટાર્ટ 1/3 કપ પાણી લઈશું બ્લેન્ડ કરવાનું છે સાથે લઈશું 1/4 ટીસ્પૂન સોડા ભેગા અગેન એકવાર બ્લેન્ડ કરીએ બસ હવે કન્ડેન્સ્ડ મિલ્ક જેવી કન્સિસ્ટન્સી થઈ જાય એટલું એને ફીણી લેવાનું છે હવે એમાં 1 ટીસ્પૂન સફેદ મરી પાવડર 1/2 ટીસ્પૂન અજમો અને સ્વાદ મુજબ મીઠું હવે પછીનું કામ હાથથી કરવાનું છે મિક્સ કરી લઈએ અને હવે એમાં સમાતો લોટ લોટ નાખતા જવાનું અને એને ફીણતા જવાનું એનાથી ગાંઠિયા એકદમ સોફ્ટ બનશે હિનાબેન સુરતના લોકો ખાવા પીવાના બહુ શોખીન હોય છે એવું કહેવાય છે અને તીખું તમતમતું અને સ્પાઇસી ખાવા માટે તો જાણીતા છે બેસનમાંથી બનતી કઈ કઈ રેસિપી સાઉથ ગુજરાતમાં ફેમસ છે વૈભવી બેસનમાંથી બનતી રેસિપીની વાત કરીએ તો સુરતમાં કે સાઉથ ગુજરાતમાં ભજીયા ખૂબ જ પ્રમાણમાં ખવાતા હોય એની સાથે સુરતમાં તો ફાફડાનો નંબર પણ પહેલો આવે અને ત્યાર પછી મીઠુંની વાત કરીએ તો એટલે ઘરઘરમાં ચણાના લોટનો લાડવો મગજ મોહનથાળ એ બધા રૂટીનમાં બનતા હોય છે આવી રીતે જેટલો લોટ લઈએ એટલો એને ફીણતા જવાનું છે આ જે મિક્સર રેડી કરીએ છે એનું ટેક્સચર કેવું હોવું જોઈએ તમને બહુ જ ફરસા જોઈએ તો લોટ ઓછો નાખવાનો અચ્છા અને થોડા લાઈક ઓછા કડક ઓછા ફરસા જોઈએ તો લોટનું પ્રમાણ વધારે લેવું હિનાબેન અત્યારે પાણી અને તેલનું જે પ્રપોર્શન લીધું હતું એ પ્રમાણે આશરે કેટલો લોટ ગયો 1 કપ લોટ સમાશે લોટ બંધાઈ ગયો છે લાસ્ટમાં થોડું તેલ લઈને લોટને સરખો કેળવી લઈએ લોટ બંધાઈ ગયો છે વૈભવ કાણાવાળો જાળો આવે છે એના ઉપર જ આપણે ગાંઠિયા ઘસીને પાડવાના છે સૌથી પહેલા થોડો પાણીવાળો હાથ કરીશું અને આ રીતે નાનો લુવો લેવાનો છે તેલને પ્રોપર ગરમ થવા દેવાનું છે અને ત્યાર પછી ગેસ ધીમો કરી દેવાનો છે અને પછી આ રીતે ઘસીને ગાંઠિયા પાડવાના છે અને લાસ્ટમાં થોડો પાણીવાળો હાથ ઘસી લેવાનો છે અચ્છા પછી આ રીતે ખંખેરી લેવાનું છે અને એને ધીમા તાપે તળાવવા દેવાનું છે લઈ લઈએ તળાઈ ગયા છે
તેલ અને પાણીને ફીણીને જે મિક્સર બનાવ્યું હતું અને એમાં પછી જ્યારે લોટ એડ કર્યો એટલે એકદમ વ્હાઇટ કલર થયો છે. તમે જેટલું ફીણશો એટલું સરસ રિઝલ્ટ મળશે. આને પણ આગળ તળિયા એવી રીતે જ ગાંઠિયા તળીએ છે. ઓકે, ચાલો જોઈએ કે ગાંઠિયા હવે સર્વ કરવા માટે રેડી છે કે નહીં. હિનાબેન, અત્યારે આ રસોડે ઊભી છું, તેમ છતાં એવું લાગે છે કે કોઈ ફરસાણની દુકાનમાં ઊભી હોઉં અને ગરમા ગરમ ફરસાણ સર્વ થતું હોય એવી સુગંધ આવી રહી છે. સર્વ કરવા માટે રેડી છે ગાંઠિયા? યસ. ઓકે, તો રેડી છે સુરતી ગાંઠિયા. બની ગયા પછી ટોટલી એકદમ ઠંડા થાય પછી 10-15 મિનિટ પછી એને એરટાઈટ ડબ્બામાં ભરી લેવા. ગાંઠિયા બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ, પાણી 1/3 કપ, તેલ 1/3 કપ, સોડા 1/4 ટીસ્પૂન, સફેદ મરી પાવડર 1 ટીસ્પૂન, અજમો 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે. સુરતી ગાંઠિયા બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં પાણી અને તેલ લઈ તેને બ્લેન્ડ કરી લો. ત્યારબાદ તેમાં સોડા, સફેદ મરી પાવડર, અજમો અને મીઠું લઈ ફરીથી ફીણી લો. ત્યારબાદ તેમાં થોડો થોડો ચણાનો લોટ એડ કરી મિક્સ કરી લો. છેલ્લે તેને તેલ લઈ કેળવી લો. હવે પાણીવાળો હાથ કરી ગાંઠિયા પાડવાના ઝારા વડે ગાંઠિયા પાડી તેને તળી લો. ગાંઠિયાને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે સુરતી ગાંઠિયા. ફ્રેન્ડ્સ, જો કોઈ પણ રેસિપી માટે તમને કઈ પણ કન્ફ્યુઝન હોય તો પ્રશ્નો દ્વારા અમને લખી મોકલાવી શકો છો. અને હા, સાથે સાથે તમારા પ્રતિભાવો તો અમારા માટે મૂલ્યવાન છે જ, તો પત્ર દ્વારા લખી મોકલાવો આ સરનામે. રસોઈ શો ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે rasoishow@etv.co.in. ફ્રેન્ડ્સ, આજે આપણે બેસનમાંથી બનતી બે સરસ મજાની રેસિપી શીખ્યા અને તેની સાથે સાથે પાસ્તાની વાનગી પણ શીખ્યા. પાસ્તા આમ તો બેઝિકલી ઇટાલિયન રેસિપી છે અને તેના ઘણા બધા વેરિએશન્સ પણ મળતા હોય છે. માર્કેટમાં ઘણા બધા શેપ અને સાઇઝમાં પણ અવેલેબલ હોય છે અને પાસ્તા હવે એટલા બધા પોપ્યુલર થઈ ગયા છે કે ઇન્ડિયન ક્યુઝિનના હોય તેવું જ લાગે છે. પાસ્તા ખાઈને જરાય એવું ના લાગે કે તે વિદેશી રેસિપી છે. ચાલો, પાસ્તા અને બેસનની વધુ વેરાયટીઝની સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો અને મસ્ત રહેજો. આવજો.